નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંની વિડીયોમાં આપણે પાઠ 13 ભારતરત્ન ડૉક્ટર આંબેડકર સમજ્યા હતા. આજે આપણે આ પાઠના શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, વ્યાકરણ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું. સૌપ્રથમ શબ્દ સમજૂતી જોઈએ તો પોર્શાયેલા એટલે પ્રસન્ન થયેલા, અદમ્ય એટલે દાબી ન શકાય તેવું, જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનરૂપી યજ્ઞ, ફુરસદ એટલે વધારાનો સમય નવરાશ, દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવું, પાક્ષિક એટલે દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક, ઉન્નતિ એટલે પ્રગતિ વિકાસ, આભૂષણ એટલે ઘરેણું, નિધિ એટલે ફાળો ખજાનો, પરિનિર્વાણ એટલે અવસાન, ઇલકાબ એટલે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન ચંદ્રક, મરણોત્તર એટલે મૃત્યુ પછીનું, ગુરુ મંત્ર એટલે ગુરુ દ્વારા અપાતો મંત્ર. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ. એક, પગે પાંખો ફૂટવી, જેનો અર્થ થાય છે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. તેનું વાક્ય બનાવીએ તો રિયાનો પ્રથમ નંબર આવતા તેના પગે પાંખો ફૂટી. વાક્ય બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે વાક્યની અંદર રૂઢિપ્રયોગ આવવો જોઈએ, તેનો અર્થ નહીં પણ રૂઢિપ્રયોગ આવવો જોઈએ. બે, પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. વાક્ય, આંબેડકરે પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો. ત્રણ, લોઢાના ચણા ચાવવા, તેનો અર્થ થાય છે અત્યંત મુશ્કેલ કામ કરવું. વાક્ય બનશે, સોહનની શારીરિક સ્થિતિ સારી ન હોવા છતાં તેણે લોઢાના ચણા ચાવ્યા. ચાર, આકાશ પાતાળ એક કરવા, જેનો અર્થ થાય છે ખૂબ જ મહેનત કરવી. વાક્ય બનાવીએ તો દોડમાં પ્રથમ નંબર મેળવવા મીનાએ આકાશ પાતાળ એક કર્યા. તો રૂઢિપ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. 1, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. 2, ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. તો જવાબ આવશે, ડૉક્ટર ભીમરાવની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. 3, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી ફારસામાં શું મળ્યું હતું? તો જવાબ આવશે, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો. 4, ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો જવાબ આવશે, ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. 5, આંબેડકરને કઈ વાત કરતી હતી? તો જવાબ આવશે કે વ્યક્તિમાં આવડત હોય તો તે જોવાતી નહોતી, પણ જ્ઞાતિ જોવાતી હતી, આ વાત કરતી હતી. 6, લંડન જઈને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો? તો જવાબ આવશે, લંડન જઈને ભીમરાવે કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. પહેલું, આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? તો જવાબ આવશે,
આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના આ ગુણો મને ગમ્યા. વિદ્યાપ્રતિ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીના અધિકારો મેળવવાની શુભનિષ્ઠા વગેરે. બે, આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગસ વિશે જાણ્યું. તમે વિદ્યા મેળવવાના કેવા પ્રયત્નો કરશો? જવાબ, ડૉક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો અને અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું. ત્રણ, ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં કયા ત્રણ મહાપુરુષોનો ફાળો છે? તો જવાબ આવશે, ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો ફાળો છે. ચાર, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? તો જવાબ આવશે કે ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો નીચે મુજબ છે. એક, સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકેની મહત્વની કામગીરી. બે, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો. ત્રણ, અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હક્કો અને માનવના ગૌરવની જાળવણી. ચાર, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે મથામણ. પાંચ, ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે. ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા પાંચ મહાપુરુષોના નામ જાણીને લખો. એક, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે 1954 હતા, મળ્યો. બે, પંડિત જવાહરલાલ નહેરુ, જેમને 1955 મળ્યો. ત્રણ, આચાર્ય વિનોબા ભાવે, 1983 મળ્યો. ચાર, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેને 1998 મળ્યો. પાંચ, સચિન રમેશ તેંડુલકર, જેમને 2014 મળ્યો. પ્રશ્ન ત્રણ, સમાનાર્થી શબ્દો લખો. એક, નવાઈ એટલે અચરજ. બે, ગરીબ એટલે નિર્ધન. ત્રણ, તંગી એટલે અછત. ચાર, હૃદય એટલે હૈયું. પાંચ, મહત્વ એટલે અગત્ય. પ્રશ્ન ચાર, વિરોધાર્થી શબ્દ લખો. એક, અંધકારનું પ્રકાશ, દોષનું નિર્દોષ, વિશાળનું નાનું, આનંદ, શોક, દુર્ભાગ્યનું સદભાગ્ય. પાંચ, સાચી જોડણી તમારે જોઈ જોઈને લખવાની છે. પ્રશ્ન છ, નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. એક, બુદ્ધિમાન. ડૉક્ટર બાબા સાહેબ બુદ્ધિમાન હતા. બે, ગ્રંથ. મારી પાસે એક ગ્રંથ છે. ત્રણ, શિષ્યવૃત્તિ. ગરીબ બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ મળે છે. ચાર, સમાજોદ્ધારક. બાબા સાહેબ આંબેડકરે સમાજોદ્ધારના કાર્યો કર્યા. પાંચ, ભારતરત્ન. ડૉક્ટર બાબા સાહેબને મરણોત્તર ભારતરત્નનો એવોર્ડ મળ્યો. પ્રશ્ન નંબર સાત, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. ઉત્તમમાં આવશે પુત્ર, શિષ્ય, ઉત્કર્ષ, મુશ્કેલી. આ તમારે જોઈ જોઈને લખવાના છે કે કયો અક્ષર આવશે. પ્રશ્ન નંબર આઠ, મહાપુરુષોએ આપેલા સૂત્રો લખો. એક, ગાંધીજી, મારું જીવન એ જ મારો સંદેશ. બે, વિનોબાજી, સબ ભૂમિ ગોપાલ કી જય ભારત. ત્રણ, વિવેકાનંદજી, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ચાર, સુભાષચંદ્ર બોઝ, તુમ મુજે ખૂન દો, મે તુમે આઝાદી દુંગા. પાંચ, લોકમાન્ય ટિળક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. છ, જવાહરલાલ નહેરુ, આરામ હરામ હે. સાત, ડૉક્ટર આંબેડકર, સ્વાવલંબન જ સાચી સહાય છે. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગ્રંથ, જ્ઞાતિ, ગરીબ, ગૌરવ અને ગૌણું. તો સૌ પ્રથમ આવશે ગરીબ, ત્યારબાદ આવશે ગૌરવ, ત્યારબાદ ગ્રંથ, ત્યારબાદ ગૌણું, ત્યારબાદ જ્ઞાતિ. તો આ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આપણે આગળ શીખી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે.
आना पछी हवे काव्य 14 चलावामां आवशे। आ आजे जे पण कंई समझाव्युं ते बधुं तमारे तमारी नोटबुक नी अंदर लखवानुं छे। आजनी आ वीडियो अहींया पूर्ण थाय छे।